आनन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमय अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तोने एथी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर कड़वू एक एमा कथा लखे छे के भगवान दयाए करीने पोताना भक्तने दुख आपे छे, जे दुख थी पोताना भक्तने शाश्वत सुख थाय एवं दुख भगवान दया करीने दे छे, पण जे सुख थी पोताना भक्तने दुख थाय એવું પ્રભુ આપતા નથી। સ્વામી કહે છે જેમ માતા પોતાના પુત્રની રક્ષા કરે છે ને પોષણ કરે છે, એમ જ પરમાત્મા પોતાનો જે દાસ છે એની સદાય રક્ષાને પોષણ કરે છે, બહુ એને જાળવે છે। પોતાના ભક્તને જે કંઈ દુઃખ કોઈ આપવા આવે તેની અંદર એની રક્ષા કરે છે, એના દોષ ટાળવા તરફ જ ભગવાનની નજર રહે છે। ભલે એની દવા કડવી હોય પણ મહાભવરોગને ટાળવા માટેની છે, આવું સ્વામી કડવું એકમાં સમજાવે છે। આગળ કડવું બે એમાં સ્વામી લખે છે, આગે અનેક થયા હરિજનજી તેહને આવ્યા બહુ બહુ વિઘનજી સમજી વિચારી કર્યા ઉલંગનજી ભાવ શુભજ્યા શ્રી ભગવનજી। સ્વામી કહે છે આગે અનેક હરિજન થયા, કહેતા અનેક હરિભક્તો થયા છે, ભગવાનના ભક્તો પૂર્વે ઘણી બધી મોટી સંખ્યામાં થઈ ગયા। એ બધાય જે ભગવાનના ભક્તો થયા છે બધાયને કંઈક ને કંઈક વિઘ્ન ભગવાનની ઈચ્છાથી આવ્યું છે, કહેતા દુઃખ આવ્યું છે। પૂર્વેના ભક્તોના ઇતિહાસો વાંચવામાં આવે એ પછી ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય કે પછી અવતાર સ્વરૂપોને ભજવાવાળા હોય, પણ કોઈ પણ ભગવત ભક્ત જે છે એવા ભક્તોને એક પણ ભક્ત એવો નથી કે જેના જીવનની અંદર દુઃખ ના આવ્યું હોય। બધાયને જ્યાં જ્યાં જોવો, પરોક્ષમાં મીરાને નરસિંહ મહેતા જોઈ લો, તુલસીદાસજી જોઈ લો, મહારાજને ત્યાં દાદા ખાચર સૌથી વાલા, વચનાવૃતમાં જેનું નામ સૌથી અધિક, એના દુઃખનું શાસ્ત્રમાંથી જે જેને દુઃખ આવ્યું એને વાંચીએ સાંભળીએ, ખુદ મહારાજના માતા પિતા ધર્મ અને ભક્તિને આવેલા દુઃખ એને વાંચીએ અને સાંભળીએ, ખુદ શ્રીજી મહારાજ નીલકંઠવર્ણી સ્વરૂપે જ્યારે વન વિચરણમાં ફર્યા ત્યારનું એમનું દુઃખ એને વાંચીએ અને સાંભળીએ, બધાયની અંદર
જે જે મોટા ભક્તો થયા પૂર્વે એ બધાને દુઃખ આવ્યું જ છે, અને એ દુઃખ એવા આવ્યા છે કે આપણા મુખેથી વર્ણન કરતાં પણ આપણી છાતી કંપી જાય એવા દુઃખ આવ્યા છે. એ દુઃખને સાંભળતા પણ આપણી છાતી ફાટી જાય એવા દુઃખ આવ્યા છે. આશ્ચર્ય એ લાગે, ભગવાનને અતિશય વાલા હોય, ભગવાનના હૃદયમાં જેનું સ્થાન હોય, ભગવાન જેની સાથે અખંડ હોય, ભગવાનને જેના વિના એક ઘડી ચાલે એમ ન હોય એવો ભગવાનનો ભક્ત હોય, જેને ભગવાન વિના એક ઘડી ચાલે એમ ન હોય એવો ભગવાનનો ભક્ત હોય, પળ માત્ર ભગવાનને ન ભૂલે એવો હોય, છતાં પણ એને આટલું બધું દુઃખ. એટલા માટે આપણા જેવા સામાન્ય કક્ષાના મુમુક્ષુઓને સમજાવવા માટે કે આપણને આવતું દુઃખ એ ભક્તોને જે દુઃખ આવે છે એના કરોડમાં કે અબજમાં ભાગનું જ હશે, એનાથી વધારે નહીં હોય. કારણ કે એ ભક્તો જે પૂર્વે થયા એ બધાએ ભગવાનની પાસે એટલું માગી લીધું છે કે મહારાજ, તમે જે આ કસોટી અમારી કરી છે ને એવી પછી કોઈની કરતા નહીં. દાદા ખાચરે માગી લીધું છે, મહારાજે એવા ભક્તોને વરદાન દઈ દીધું છે, એટલે આપણી એટલી આકરી કસોટી મહારાજ કરવાના જ નથી. પણ જે થોડી ઘણી ક્યારેક કોઈક નાની પરીક્ષા ભગવાન લેતા હોય, કોઈ નાનો પ્રશ્ન ભગવાન આપણા જીવનમાં મૂકતા હોય, તેનું સમાધાન આપણે બહુ સહેલાઈથી કરી શકીએ, એમાં આપણે ધીરજ અને સમજણને રાખી શકીએ, એના માટે આવા મહા મોટા મુક્તો જેના કોઈ એવા કર્મ નહોતા કે એને દુઃખ ભોગવવું પડે, ધર્મને ભક્તિનું કોઈ એવું કર્મ નહોતું, દાદા ખાચરનું કોઈ એવું કર્મ નહોતું, એ કર્માધીન પુરુષો નહોતા, એ તો મુક્તાત્માઓ હતા, એ તો સ્વયં પરમાત્માની ઈચ્છાથી પૃથ્વી પર દર્શન આપતા હતા અને પરમાત્માની ઈચ્છાથી સ્વયં પાછા ભગવાનના ધામને પામી ગયા. સદગુરુ રામાનંદ સ્વામીનું આ પૃથ્વી પર આવવું એ કોઈ કર્માધીન પણ નહોતું, બધાય મુક્તાત્માઓ હતા. કર્મને આધીન થઈને સુખ દુઃખને ભોગવવું પડે, પરંતુ આ તો કર્મની ભૂમિકાથી બહારના હતા. જેને કર્મની ભૂમિ અને કર્મની ભૂમિકા કોઈ બંધન ન કરી શકે એવા હતા. જે આ કર્મની ભૂમિ પર આવે તો બધાને બ્રહ્મરૂપ કરી મૂકે એવા હતા, છતાં પણ એના જીવનને ભગવાને આટલું બધું તપાવ્યું શા માટે? એ મોટા મુક્તોની દયા છે કે મહારાજ દ્વારા લેવામાં આવેલી પરીક્ષા વગર વાંકે, કોઈ પણ પ્રકારનું એવું કોઈ કર્મ નહીં કર્યા છતાંય, કર્મને આધીન ન હોવા છતાંય ભગવાનની ઈચ્છાથી આવેલું મહાભયંકર દુઃખ એને એ ભક્તો પી ગયા, કેવળ ને કેવળ મારા અને તમારા ઉપદેશ માટે, મારા અને તમારા જીવનને પરમાત્માના માર્ગેથી, મહારાજના માર્ગેથી આપણે ડગી ન જઈએ, આપણને મહારાજમાં અવિશ્વાસ ન થઈ જાય, આપણને આ ભગવાનને ભગવાનના મોટા પુરુષ મળ્યા છે એમાં શંકા કુશંકા ન થઈ જાય, આપણે નાસ્તિક ન થઈ જઈએ, આપણે કલ્યાણના માર્ગેથી પડી ન જઈએ, એના માટે આગળના મોટા મોટા ભક્તોએ અતિ દુઃખ સહન કર્યું છે વગર વાંકે. આપણને તો કદાચ થોડું ઘણું દુઃખ આવે ને, તો એ દુઃખની અંદર ઘણીક વખત એવું હોય કે આવવાનું હોય સોળી જેટલું દુઃખ ને ભગવાન કાંટે મટાડતા હોય, આપણા કોઈ પૂર્વનું કર્મનું ફળ એવું હોય કે જેનું સુડી જેટલું દુઃખ આવવાનું હોય, પણ મહારાજ દયાએ કરીને કર્મફળ પ્રદાતાપણું મહારાજે પોતા પાસે રાખ્યું છે. પરમાત્મા સર્વથી સમર્થ છે, કાળ કર્મને માયાથી મહારાજ સમર્થ છે, એટલે મહારાજ એને ડાયલ્યુટ કરી અને થોડું ઘણું આપણને કાંટા જેટલું દુઃખ આપે. પણ આપણે તો એવી ફૂલની પથારીમાં હોવા માગીએ છીએ ને કે કાંટોય વાગવો જોઈએ નહીં, આપણે તો ગુલાબની પથારી, એની અંદર એ પાછી ગુલાબની પાંખડીઓની પથારી, ગુલાબની દાંડી હોય તોય વાગે, એટલા કોમળ છીએ. બિલકુલ આપણને એક કાંટા જેટલું દુઃખ આવે તો એને આપણે સહન કરવાની શક્તિ ધરાવતા હોતા નથી. હા, એનો અર્થ એવો નથી કે પૃથ્વી વાંઝની છે, મારો કહેવાનો અર્થ એવો નથી કે આ વાતને સાંભળવાવાળા બધા એવા જ હોય, પરંતુ ઝાઝા ભાગના મુમુક્ષુઓ આપણે એવા હોઈએ છે
કે આપણે ગુલાબની દાંડી જેટલું પણ થોડું કષ્ટ સહન કરી શકતા નથી. બાકી તો એવા દર્શનીય મુક્તાત્માઓ શ્રીજી મહારાજ આ પૃથ્વી પર મુક્તા આવ્યા છે. દાદા ખાચર તેદી હતા ને આજે નથી એવું નથી. તેદી દાદા ખાચરને દુઃખ આવતું ને આજે કોઈ દાદા ખાચર જેવા ભગવાનના ભક્તો એને દુઃખ ના આવતું એવું નથી. તેદી રામાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી હતા ને આજે એવા ન હોય એવું નથી છે. પરંતુ આપણા જેવા સામાન્ય મુમુક્ષુ માટે એવા મોટાના દર્શન કરી આપણે તો આપણી જાતને મહારાજની પરીક્ષાની અંદર થોડી ઘણી પાસ થઈ શકે એવી કેળવવા માટે સહજ એટલું વિચારવું જ રહ્યું કે એવા મોટા મોટાના જીવનના દર્શન કરીને એની ધીરજ અને એની સમજણને જોઈ અને કેળવી આપણા જીવનની અંદર એને ઉતારીએ. સ્વામી લખે છે આગે અનેક મોટા મોટા હરિભક્તો થયા એને બહુ વિઘન આવ્યા. એ વિઘ્નોને સમજી અને વિચારીને ઉલ્લંઘી ગયા. કોઈ પણ વિઘ્ન આવે છે એને સમજણથી ઉલ્લંઘી શકાય છે, એને ધીરજ રાખીને ઉલ્લંઘી શકાય છે. જો વિઘ્ન આવે અને ધીરજ રાખવામાં ન આવે તો એ વિઘ્ન લગભગ ડબલથી 10 ગણું થઈ જતું હોય છે. એટલે હંમેશા જ્યારે વિઘ્ન આવે છે ત્યારે ધીરજ રાખી સ્થિર થવા માટેનો પ્રયત્ન મુમુક્ષુ માત્રે કરવો જોઈએ. તો એ સમય પસાર થતાં કોઈક સારો રસ્તો મળે. પરંતુ દુઃખ આવે ત્યારે અતિ અધીરા જો થઈ જઈએ, અધીરા થઈને જો કોઈ નિર્ણય એવો કરી બેસીએ તો એ નિર્ણય ઘણીક વખત ખોટો થઈ જતો હોય છે અને જેના કારણે દુઃખનું નિવારણ થવાની જગ્યાએ દુઃખ વધી જાય, દુઃખ વધી જાય. માટે કહે છે કે સમજી વિચારીને જે ભગવાનના પૂર્વે ભક્તો થયા ને એ બધાએ વિઘ્નોનું ઉલ્લંઘન કર્યું છે અને વિઘ્ન ઉલ્લંઘી ગયા છે કહેતા વિઘ્નને પાર પડી ગયા છે અને ભગવાનને ભજ્યા છે. ભજ્યા ભગવાન ભાવસુ સાબિત કરી શિર સાટ, લાલચ મેલી આલોક સુખની લીધી અલૌકિક વાટ. ભગવાનને બહુ ભાવથી ભજ્યા, ગમે એટલું દુઃખ આવ્યું પણ ભગવાનનો પ્રત્યેનો ભાવ એ પૂર્વેના ભક્તોએ ઓછો નથી થવા દીધો. ભગવાનમાં હેત એને ઓછું નથી થવા દીધું, ભગવાનમાં વિશ્વાસ એને ડગવા નથી દીધો. ભગવાનના મોટા સત્પુરુષો પ્રત્યેનો વિશ્વાસ અને હેત એને ઘટવા નથી દીધું. શાસ્ત્રો પ્રત્યેનો આદર ભાવ એ ભગવાનના ભક્તોએ ઘટવા નથી દીધો. પોતાની આસ્તિકતાનું જતન સતત કર્યું છે. પોતાના હૃદયપટ ઉપર પરમાત્માનું સ્વરૂપ વિસરી ન જાય એની તકેદારી એ ભગવાનના ભક્તોએ સતત રાખી છે. ભગવાનને બહુ ભાવથી ભજ્યા. સ્વામી કે શિરને સાટે ભજ્યા છે, માથું મૂકીને ભજ્યા છે. લાલચ મેલિયા લોક સુખની, આ લોકની તમામ લાલચને મૂકી દીધી. લીધી અલૌકિક વાટ, જેને અલૌકિક સુખની પ્રાપ્તિ કરવી છે એને લૌકિક સુખ દુઃખથી પર જ થવું પડે. જેને અલૌકિક પ્રાપ્તિ જોઈએ છે એને ઓલો વિચાર જ ન કરાય, વિચાર જ ન કરાય. અમેરિકા આવવા માટે આજથી વર્ષો પહેલાં નાવડામાં બેસીને, છાબડામાં બેસીને, માછલીઓની બોટોમાં બેસીને, જંગલમાં ઉઘાડા શરીરે દોડીને આવેલા ઘણા બધા આજે હશે. આ વાત સાંભળવાવાળામાં પણ કોઈ હોઈ શકે. પોતાના ઇતિહાસ એને તપાસીએ કે એક અમેરિકાનો પામવા માટે જે કોઈ વ્યક્તિઓએ આટલું સાહસ ખેડ્યું, સાહસ ખેડ્યું, એ અમેરિકાનું સુખ લેતા અમેરિકાના અહીંના રાઈટ મેળવતા વર્ષોના વર્ષો જતા રહ્યા હશે, અથવા તો મળી ગયા હશે અથવા નહીં મળ્યા હોય. છતાં પણ અમેરિકાની વાટ પકડવા માટે મોત જેટલું વિઘ્ન, મૃત્યુથી વધારે તો વિઘ્ન કોઈ છે જ નહીં. સૌથી મોટું વિઘ્ન જ મૃત્યુ છે આ લોકની દ્રષ્ટિએ. તો મૃત્યુને પણ બાથ ભેળવા માટે તૈયાર થઈને અમેરિકાનું સુખ મેળવવા માટે વ્યક્તિને મૃત્યુનો ભય નથી લાગતો. મૃત્યુનું દુઃખ એની માટે કશું જ નથી. જે મધ દરિયે નથી તમારો કોઈ સગો,
નથી કોઈ બચાવવાવાળું, ને આ પકડાવ તોય પ્રોબ્લેમ, ને ડૂબી જાવ તોય પ્રોબ્લેમ. તો પણ એની વચ્ચે જેવું કેટલું સાહસ કરે છે ને, કર્યું છે, આજે પણ કદાચ કરતા હશે, આજે પણ કરતા હશે. કોઈ બોર્ડરમાંથી અંદર આવવું, કોઈના ઘરની અંદર ઘૂસવું એ વાત જુદી છે, અને કોઈ બોર્ડર ઉપરથી અંદર આવવું ને કોઈ ફાયરિંગ કરીને પાડી દે તો પણ, એટલું સાહસ કરવા માટે પણ વ્યક્તિ તૈયાર છે. જો આ લોકનું મળતું હોય તો, આ લોકનું મેળવવાનું છે, જે મેળવ્યા પછી અમુક વર્ષો પછી પતી જ જવાનું છે અને છોડી જ દેવાનું છે, જે મેળવેલું ભેગું કરેલું હશે એ આપણી પાછળ બીજા કોઈ ભોગવવાના છે, એવી જે સંપત્તિ, એવી કોઈ પણ પ્રકારની આ લોકની કોઈ પણ પ્રકારની પૃથ્વી ભૂમિ એ મેળવવા માટે વ્યક્તિ મોતને પણ ગણકારતો નથી. તો ભગવાનનો જે ભક્ત છે એ ભગવાનના સુખને મેળવવા માટે આ લોકના કોઈ દુઃખને ગણકારતો નથી. જીવને ટેવ તો છે જ, દુઃખને પી જવાની જીવને ટેવ પડેલી જ છે. વાત એટલી છે કે એ જ્યારે એને કોઈ જગ્યાએ સ્વાર્થ દેખાય ને ત્યારે એ દુઃખને પી જાય. સ્વાર્થ જો ના દેખાય તો દુઃખને પીવે નહીં. આ સંસારની અંદર બધાય લગ્નના મંડપે ચડે સુખ મેળવવા, પણ થાય છે કેવા? દુઃખી થાય છે. તો એ સુખી થઈને જીવે છે ને? તો એ સુખી થઈને જીવે છે, કારણ કે સુખ મનાઈ ગયું છે ને. એટલે દુઃખ ભોગવે તો પણ એમાં સુખ માને. આવી રીતે અહીંયા આગળ કે છે, ભગવાનના ભક્ત એનો માર્ગ નોખો છે. એ ભગવાનના સુખને મેળવવા માટે દુઃખને ભોગવે છે, કારણ કે એને અલૌકિક વાટ લીધી છે. હવે કયા કયા ભક્તો પૂર્વે થયા કે જેને આવા દુઃખ ભોગવ્યા એવાના નામ કે છે? તે ભક્ત પ્રહલાદ પ્રમાણીએ જાણીએ ધ્રુવ જનક જે દેવ વિભીષણ અંબરીશ આદિ ભજ્યા હરિતજી બીજી ટેવ. પ્રહલાદજી, ધ્રુવ, જનક, જયદેવ, વિભીષણ, અંબરીશ, આવા જે ભગવાનના ભક્તો પૂર્વે થયા એ બધાએ ભગવાન ભજવા સિવાયની બીજી ટેવને છોડી દીધી, કહેતા બીજી પ્રવૃત્તિને છોડી દીધી અને ભગવાનને પ્રેમથી ભજ્યા. આ બધાના આખ્યાનો વિસ્તારથી આગળ આવશે, એટલે આપણે અત્યારે આ ભક્તોના નામના શ્રવણ જ કરીએ છીએ. સીબી વળી સુધનવા રૂભુને રંતી દેવ કહીએ નળ મુદગલ મયુર ધ્વજ હરિશ્ચંદ્ર હરિ જન લહીએ. શુક નારદ ને સનકાદિક જડ ભરત જા જડી જાનીએ આરુની વળી ઉપમન્યુ ખરા ખપવાળા એ વખાનીએ. સીબી, સુધનવા, રૂભુ, રંતિદેવ, નળ, મુદગલ, મયુરધ્વજ, હરિશ્ચંદ્ર, સુખદેવજી, નારદજી, શંકાદિક, જળ ભરત, ઝાઝડી ઋષિ, આરુણી ને ઉપમન્યુ, આ બધાય જે હતા ખરા ખપવાળા હતા એના વખાન શાસ્ત્રોમાં લખાયા છે. આ બધાની કથાઓ સ્વામી આગળ લખશે. ઊંડું વિચારી અંતરમાં જાની લીધું જેમ છે તેમ ખાટ થોડી ને ખોટ ઘણી એહ માર્ગે ચલાય કેમ. ઊંડું અંતરમાં વિચારી લીધું, જાણી લીધું જેમ છે તેમ ખાટ થોડી, જેમાં ફાયદો થોડો હોય અને ખોટ ઘણી હોય એ માર્ગે કેમ ચલાય. વિચારી લીધું, ચાલો આ લોકનું સુખ મેળવવા માટેના પૂરા પ્રયત્નો કર્યા, આ લોકનું બધું જ સુખ મળી ગયું, પણ આ ખરે તો ખોટ છે, એમાં ખાટ નથી, એમાં ફાયદો કંઈ નથી. ખાટ થોડી, ફાયદો થતો હોય ને તો થોડો ઘણો, અને ખોટ બહુ મોટી. આ લોકનું ગમે એટલું સુખ મળી ગયું, દુઃખ નામની વસ્તુ કદાચ આવા ન દીધી, પણ જન્મને મૃત્યુનું દુઃખ જ ન ટળ્યું તો શું કામનું? ખોટ તો મોટા મોટી રહી ગઈ. એક રાજાએ પોતાના રાજકુંવરને કીધું, મારે તને ગાદી આપવી છે, તું હવે ઉંમર લાયક થઈ ગયો છે ને તો આ ગાદી લઈ લે.
એટલે ઓલો રાજકુંવર ભગવાનનો ભક્ત હતો, એને ખબર હતી કે આ રાજ્યને એક દિવસ મૂકી જ દેવાનું છે, જેને કાલે મૂકવું જ છે એને આજથી જ લેવું નહીં એ હારું. એટલે એને રાજાને કીધું કે પિતાજી મારે રાજ જોતું નથી. ત્યારે એને પિતા કે તું માગ, તારે શું જોઈએ છે? ત્યારે એ છોકરો એમ કહે છે કે મને દેવું હોય તો એવું દો કે ક્યારે મૃત્યુ ન થાય, ક્યારે વૃદ્ધા અવસ્થા ન આવે, જે રાજને મેળવ્યા પછી જે રાજ છોડવું ન પડે, જે સંપત્તિને મેળવ્યા પછી એ સંપત્તિ જાય નહીં, આવું મને શાશ્વત રાજ આપો. ત્યારે રાજા એમ કહે છે કે બેટા, એવું શાશ્વત રાજ્ય તો મારી પાસે નથી, એવું શાશ્વત રાજ્ય તો ભગવાન પાસે છે, કે જે ભગવાનનું ભજન કરે ને ભગવાનને પામે એ ભગવાન એને એવું રાજ્ય આપી શકે, બાકી મારા હાથની વાત નથી, હું તો મનુષ્ય છું. અને ત્યારે રાજકુંવર પોતાના પિતાને એમ કહે છે, પિતાજી તમારી પાસે રાજ નથી તો એવું રાજ મારે જોઈતું જ નથી, તમારી પાસે એવી સંપત્તિ નથી તો મારે એવી સંપત્તિ જોઈતી જ નથી, મને ખબર છે કે પરમાત્મા સિવાય બીજું કાંઈ શાશ્વત નથી, મારે તો ભગવાન જ ભજવા છે, એના કારણે મેં તમારું રાજ નથી લીધું. તમારું રાજ આ રાજ્યના કોઈ પણ વ્યક્તિને આપ સોંપી શકો છો, પણ મારે તો ભગવાન ભજવા છે. આમ કહી એને રાજ ન લીધું. જેમાં ફાયદો થોડો છે, હા માન મોટપ સન્માન રાજા થાય તો મળે, મોટા મોટા હાર મળશે, મોટા મોટા વૈભવ મળશે, સ્ત્રી આદિક અને ભોગ વિલાસો મળશે, પરંતુ એનું સુખ થોડું. અને પછી મરણ પથારીએ પડે ત્યારે બધાય ભોગ ભોગવેલા યાદ આવે, દુઃખ વધી ગયું. શું થયું? દુઃખ વધી ગયું. જે દી રોટલો અને મીઠું જ ખાતા હોઈએ તે દી હાંભરી હાંભરીને રોટલોને મીઠું જ હાંભરે ને, પણ પછી મેવા મીઠાઈ ગોળવાળા લાડુ મૈસૂબ હારું હારું જમીએ અને પછી ઓલો રોટલો મીઠું ખાધેલું યાદ ના આવે, પછી આ યાદ આવે. અને ફરીથી મહારાજે કહ્યું ને, જેમ મોટો રાજા હોય અને પહેલાં બધું બહુ સરસ ભોગ ભોગવ્યા હોય ને પછી પીપરની ટેટી બાફીને ખાવાની આવે તો ઓલું બધું હાંભરે કે પૂર્વે મેં આવા ભોગ ભોગવ્યા હતા, તો સુખ વધારે થયું કે દુઃખ વધારે થયું? દુઃખ વધારે થયું. ઓલું ભોગવતા જેટલું સુખ થયું હતું એનાથી વધારે દુઃખ થયું. આ જગતના તમામ સુખો એવા છે, કોઈ પણ સુખ હોય પછી કોઈ પણ પ્રકારનું સુખ હોય, પણ જે માયા સંબંધી જગત સંબંધી સુખ હોય એ તમામ સુખો એવા છે કે એ સુખને ભોગવ્યા પછી જતે દિવસે એ સુખ બધા જ દુઃખને આપવાવાળા થાય છે, કારણ કે એ સુખ કોઈ શાશ્વત નથી, એ સુખ આપણી સાથે જ રહી શકે એવા છે જ નહીં, એટલે એનો વિયોગ અવશ્ય મેવ આપણને થવાનો જ, આજે નહીં કાલે. જે સુખ જગત સંબંધી છે એનો વિયોગ આપણને કોઈ પણ પ્રકારે થવાનો જ છે. હવે એનો વિયોગ જ્યારે આપણને થશે ત્યારે એના દ્વારા જ આપણે સુખને માની બેઠા છીએ, આપણે એવું માની લીધું છે કે એ હોય તો જ હું સુખી, એના કારણે જતે દિવસે આપણે દુઃખી થઈએ. કોઈને પુત્ર પત્ની બધાયનું બહુ સુખ મનાઈ ગયું કે આ બધાય મારા છે ને મારી સાથે છે ને હું બહુ સુખી, પણ કોઈક દિવસ તો જુદા પડશે ને, પડશે ને. કોઈક દિવસ તો એવું થવાનું જ છે કે સૂતા હશે એનો અગ્નિસંસ્કાર તમારે કરવો પડશે, તમારી સાથે હવે બોલે નહીં, વાત કરે નહીં, દેખાય નહીં, કાંઈ નહીં, કાં તમે હોઈ જશો તો એને એને વાટ જોવી પડશે. પણ હા, બહુ સારું છે, પરિવાર છે, ભગવાનનો આપેલો છે, ભગવાનના ભક્તો છે, બધા ભજન કરે છે, ભેગારે એ વાત આખી નોખી છે. હું તો જે સંસારના કેવળ માયાના બંધનમાં વ્યક્તિઓ છે એવાની વાત કરું છું, જેની પાસે કથા વાર્તાનો યોગ જ નથી, જેની પાસે મૃત્યુ છે એવી કોઈ કલ્પના જ નથી. આખી જિંદગી જે દિવસ મરવાનો થાય તે દી એને યાદ આવે કે મરવાનું હતું એમ, આ તો આજ ખબર પડી. ભગવાનના ભગતને તો રોજ ખબર હોય છે કે પાણીની પરબે ભેગા થયા છે. ભગવાનના ભક્તને તો રોજ આ કથા વાર્તા છે ને અનુસંધાન અપાવે છે કે આ લોકને મૂકીને એક દી જવું છે. પણ જેને કથા વાર્તાનો યોગ જ નથી
જેને હવારમાં ભગવાનના દર્શન નથી, જેને ભગવાનના મંદિરે વર્ષમાં એક વખતે જવાનું નથી, જેને ભગવાનના સાધુ પાસે એક દિવસ કે એક સેકન્ડ પણ ઊભું રહેવાનું નથી, એવા જીવાત્માઓની દશા શું હોય? એને તો આ લોકના સુખને સુખ માન્યું હોય, અને જે દિવસે સુખનો વિયોગ થાય તે દિવસે જેટલું સુખ ભોગવીને સુખ મનાનું હોય ને એનાથી અબજો ઘણું દુઃખ થાય. એટલે નિષ્કુળન સ્વામી લખે છે, ખાટ થોડી ને ખોટ ગણી, ફાયદો થોડો અને ખોટ બહુ મોટી જાય, એમાં હું કામનો. અલ્પ સુખ સંસારનો તેમાં દુઃખનો નહીં પાર, જેમ દાખે ખાય ધતુર નર, તેમાં નાવે સુખ નિરધાર. સંસારનું અલ્પ સુખ, એમાં દુઃખનો તો નહીં પાર, થોડું સુખ ને દુઃખ જાજુ. દાંખે એટલે કે બહુ ઉત્સાહથી કોઈ ધતુરો ખાય તે સુખી થોડો થાય, મરે વહેલો મોડો. જેમ દાંખે ખાય ધતુર નર, તેમાં નાવે સુખ નિર્ધાર. એમાં કોઈ દિવસ સુખ આવે નહીં, કોઈ દિવસ સુખ ના થાય એમાં, જગતનું અલ્પ સુખ એમાં સુખ ના થાય. એક મોટા મહાત્માને, એક શેઠ હતા, બહુ સુખી શેઠ, બહુ સુખી શેઠ, રૂપિયા બહુ ને એની પાસે સંપત્તિ બહુ. ઓલા મહાત્મા બહુ ચમત્કારી હતા અને એનું નામ બહુ પ્રખ્યાત હતું કે આ મહાત્મા પાસે કોઈ પણ જાય અને જો કંઈક માગે અને જો મહાત્મા રાજી થઈ જાય તો આપી દે તો એનું કામ થઈ જાય. અને ખબર છે આજે સમાજની અંદર લાઈનો ક્યાં જાજી પડે, જ્યાં તમે એમ કહો કે તમારા જન્મ મરણને ટાળી નાખે એવી ભગવાનની વાતો થાય છે, ભગવાનની મૂર્તિમાં તમે ચોંટી જાઓ એવી વાતો થાય છે, નિત્ય તમને ભગવાનમાં હેત થાય એવી કથા વાર્તા થાય છે, એવી તમને રાત ને દિવસ ભગવાનમાં જોડે એવા ભગવાનના સંતો છે, હાલ આવજો ને. આવશું ક્યારેક, આવશું કંઈક ઉત્સવ સમય હોય તો કહેજો ને, આંટો મારી જશું. શું કરી જશું? આંટો મારી જશું. કારણ કે આંટા જ મારવાના લક ચોરાશે, એક આંટો અહીં એમ એને તો આંટો જ લાગે ને, આંટો મારી જશું, જોશું. આ હરિજયંતિ સમય જતો રહ્યો ને તમારો, ઓહો હા, તમે કહેતા હતા તમારા મોટા સ્વામી ગુરુજી આવવાના છે, હા કંઈ નહીં, હવે ફરી આવે ત્યારે કહેજો ને, આ વખત તો જતો રહ્યો. પણ એને તમે એમ જો કહો ને કે તમારે જે જોઈએ ને એકવાર જો તમને રાજી થઈને આપી દેશે ને તો મળી જશે તમને. તમારે દુકાન નથી, આ નથી, છોકરો નથી, આ નથી, ઓલું નથી, બધું જ તમારું કામ થઈ જાય. મને મેળવી દેજો, હા રાતે બે વાગે, કોઈ બે વાગે આવીશ, પણ મને મારી એપોઇન્ટમેન્ટ ફિક્સ કર દો. આ એપોઇન્ટમેન્ટો જ્યાં લેવી પડે છે ને ત્યાં જાજી લાલચ એવી છે, ભગવાન લેવા માટે એપોઇન્ટમેન્ટ નથી લેવી પડતી. એપોઇન્ટમેન્ટને લાઈનો જે પડે છે ને એ બધી એની જ લાઈનો છે. કારણ કે નિષ્કુળાન સ્વામીનો ગ્રંથ આવો સાંભળવાનો કે વાંચવાનો સમય કોની પાસે છે? આવું જોઈએ કોને? એને તો આમાં ખોટ લાગે કે ભગવાન ભજન દુઃખ આવે એમાં ખોટ લાગે, અને ભગવાનના ભગતને એમાં જ સુખ લાગે. એને એમ થાય કે ભલે ગમે એટલું દુઃખ આવતું પણ મહારાજ મને ચોખ્ખો કરે છે. આપણા અક્ષર નિવાસી યોગી સ્વામી, એને કેટલું દુઃખ આવ્યું ને પણ એ એક શબ્દ જ બોલતા કે મને મહારાજ ચોખ્ખો કરે છે, મને મહારાજ ચોખ્ખો કરે. લો, એને દુઃખની વચ્ચે સુખ દેખાતું હતું, એને સામે ધામ દેખાતું હતું, સામે મુક્ત પદવી દેખાતી હતી, સામે મહારાજની મૂર્તિ દેખાતી હતી, સામે સદગુરુની કૃપા સમજાતી હતી. એ દુઃખમાં સદગુરુની કૃપા સમજાય, એ સદગુરુમાં ભગવાન, ભગવાનના સદગુરુને સંતમાં હેત વધે, એ ધીરજ, એ આત્મનિષ્ઠા, એ કેવી કહેવાય? આપણી નજરની સામે જ છે. આજે નિષ્કુળાન સ્વામી જેવા સંત ગ્રંથ લખે તો ધીરજ આખ્યાનમાં એવા સંતનું ચરિત્ર લખાય. એ સમયે ધીરજ રાખવી, ધીરજની વાત સાનુકૂળતામાં કરવી, મારા જેવાએ આપ જેવાએ સાંભળવી સાનુકૂળતામાં, એ વાત જુદી છે. અને પસાર થવું, એ પરિસ્થિતિમાંથી પસાર થવું, અને ત્યારે ધીરજે યુક્ત વચન બોલાવવા, ધીરજે યુક્ત વર્તન રહેવું, એ બહુ અઘરી વાત છે. વાત કરવી ને સાંભળવી હંમેશા સહેલી હોય છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું, વાત કરવી ને સાંભળવી એ કાંઈ કઠણ નથી. હા, એ દુર્લભ ઘણું છે, એ કરવું ને સાંભળવું એ પણ જગત માટે દુર્લભ છે, પણ આપણા જેવા એ સમજી રાખવું કે આપણી માટે એ સહેલું થઈ ગયું છે,
આપણી માટે બસ આવી હા પડી ગઈ છે એટલે સહેલું છે, પરંતુ એને વર્તનના અમલમાં મૂકવું, એ આ કર્યા કરવાથી ને સાંભળ્યા કરવાથી હજારો વખત આ શબ્દ પડે એટલે એની ઘેડ બેહે હરખી, તો ક્યારેક કોઈક સમયે કામ લાગી જાય. અલ્પ સુખ સંસારનું, પેલા મોટા સંત જે બોલે આપે એવા હતા. એટલે ઓલો શેઠ ગયો અને શેઠે જઈને કીધું કે મને એવી જડીબુટ્ટી આપો કે સોનું સોનું થઈ જાય, હું જે વસ્તુને કંઈક અડાડું એ તો સોનું થઈ જાય એ વસ્તુ. ઓલા સંત કે શેઠ, તમારી પાસે કરોડો ને અબજોની આવક છે, તમારે હવે સોનાની ઈંટોની શી જરૂર છે? તમારી પાસે આટલી બધી આવક છે, સોનું જ આટલું પડ્યું છે, હજુ કેટલુંક સોનું કરું? તમે રહેવા દો, એના કરતાં તમે ભગવાન ભજો, તમારે સંપત્તિની જરૂર નથી. હું હું ધારું તો તમને આપી શકું એમ છું, પણ મારી જે શક્તિ છે કોઈ ગરીબ માટે હું યુઝ કરું તો એ ગરીબ સુખી થાય. તમે તો સુખી છો જ, અને એ સંપત્તિ મેળવવાથી તમે સુખી નહીં થાવ. તમારી પાસે અત્યારે જે સંપત્તિ છે એને પણ તમે ભગવાનને અર્થે, ભગવાનના સંતને અર્થે, કોઈ ગરીબને અર્થે વાપરો, નહીં તો દુઃખી થશો. તમારે સોનું મેળવવાની જરૂર જ નથી. બોલો શેઠ કે ના ના, તમે મારી પર રાજી થયા હોય ને તો તમે મને જડીબુટ્ટી આપો જ. સંતે કીધું, જાઓ, તમે જેને અડશો ને એ સોનું થઈ જશે. બસ ખુશ થઈ ગયો, હા ખુશ ખુશ થઈ ગયો કે વાહ, તમે મારી પર કૃપા કરી. સંત કે હવે હું છે ને બે દીમાં ગામ છોડીને જવાનો છું, પણ મેં તને આ વરદાન આપ્યું કે તું જેને અડીશે સોનું થઈ જશે. આ તો ખુશ થઈ ગયો ને. માણસ પાસે જ્યારે સુખ આવે ને ત્યારે અક્કલ ક્યાંય જતી રહે, ખબર ના પડે. એને જેમાં સુખ મનાતું હોય ને ત્યારે અક્કલ પાછળ જતી રહે, એને ખબર ના રહે કે આનાથી દુઃખ થશે એમ વિચાર ના રહે. ઘેર ગયો, સૌથી પહેલાં તો આમ જઈ અને રોટલો હાથમાં લીધો જમવા માટે. સમજ્યા, રોટલી તે એ સોનાની થઈ ગઈ, થાળી તો સોનાની થઈ ગઈ પણ રોટલી સોનાની થઈ ગઈ, જેને અડે એ સોનું થઈ જાય. તે પછી તો આમ થોડો ગભરાયો, તેના અંદર હવારમાં દાંતન કરવા બેઠો, દાંતન તો એ સોનાનું થઈ ગયું. છોકરું રડતું હતું, છોકરાને રમાડવા બેઠો, છોકરોય સોનાનો થઈ ગયો. દંતકથા છે પણ સમજણ માટે ઇતિહાસકારોએ લખી છે. પોતાની પત્ની હતી, પત્ની નડ્યો, પત્ની સોનાની થઈ ગઈ. પછી તો આની નજીક કોઈ આવે જ નહીં, આખું ગામ ગભરાવા લાગ્યું કે ભાઈ આની નજીક નહીં જવાનું, આ તો સોનાના કરી દે આપણને આખા. અને પછી એટલો બધો મૂંઝાયો, ખાઈશું, સોનાની રોટલી થઈ જાય ખવાય છે, સોનાના નળે નવાઈ કરું, સોનાના ડોલને ડબલા રખાય કદાચ, બરાબર, સોનાની સમજીને થાળી વાડકીમાં જમી લેવાય પણ સોનાની રોટલી થોડી જમાય. હે, કઢીની અંદર, છાશની અંદર સોનું વાટીને નાખે ને પછી કે કઢી બનાવો, તો કંઈ પીવાય એ કઢી? મરી જાય, મરી જાય. આ શેઠ એટલો બધો હેરાન હેરાન થઈ ગયો, કોઈ એની નજીક જાય જ નહીં, નોકર ચાકર હોય કોઈ કામ કરવા ના જાય, કે શેઠને તો અડાય જ નહીં, નહીં તો સોના ના કરી દે. ઓલા મહાત્મા જો બે દી થયા નહોતા, આવ્યો દોડતો ગયો. મહાત્માને કે તમારી જડીબુટ્ટી પાછી લઈ લો, મારે જોતી નથી. મહાત્મા કે હું આપેલું પાછું લેતો નથી. ઓલો કે મારે જોતું જ નથી, મારું જે હોય એ લઈ લો. અને ત્યારે મહાત્મા કે મેં તને પહેલાં જ કીધું હતું કે આમાં સુખ નથી, રહેવા દે રહેવા દે. ભગવાનને જેને ભગવાન ભજાવા છે ને, ભગવાનને જેને પોતાને પમાડવો છે ને, એને બહુ મધ્યમ રાખે છે, બધી રીતે મધ્યમ રાખે છે, બધી રીતે મધ્યમ રાખે છે. એ ભગવાનની આપણી પર દયા છે, આપણને દીન રાખે ને એ ભગવાનની દયા છે. બહુ સંપત્તિવાન કરી દે ને તો ભગવાન ભજવા નવરા કોઈ થાય નહીં. સ્વામીએ વાતોમાં કીધું કે બહુ દઈ દઈએ ને મહારાજ કે તો કોઈ ભગવાન ભજવા નવરો થતો. એટલે આપણને ભગવાન માપનું દે, ગાડું હાલે, થોડું ઘણું ભગવાનને અર્થે વપરાય, પાછું થોડું ભરવાની ચિંતા થાય, થોડું ભરીએ ત્યાં પાછું વરસ નીકળે, પાછું ભગવાનને સંતને અર્થે ને સત્સંગને અર્થે થોડું વપરાય, એમાં પાછું ફરી ખાલી થાય, ફરી પાછી ચિંતા કરીને સહેજ થોડી મહેનત કરીએ, પાછું ભરાય. આમ હાલ્યા કરે, હપ્તા ભરાય, ઘરમાં રહીએ, ગાડીઓના હપ્તા ભરાય, લેરથી રોટલી શાક જમીએ ને સત્સંગ કરીએ ને અંતરદૃષ્ટિ કરીએ, અંધકાળ આવે ને મહારાજના ધામમાં જઈએ, પતી ગયું, અબજોની પ્રોપર્ટી બધી અહીં જ પડી રહી લોકોની, બધું ડટાઈ ગયું જમીનમાં, આજે એના અવશેષો નીકળે છે, તે કેટલા સુખિયા હશે પણ ડટાઈ ગયા એવા ને એવા. એવું છે,
માટે અલ્પ સુખ છે સંસારનું, એની અંદર દુઃખનો નહીં પાર સ્વામી કે. એવું જોઈ સુખ આ જગતનું, જેનું માન્યું નહીં કિયા મન, તજ્યો સુખ ત્રિયતન ધનનું, કરવા પ્રભુને પ્રસન્ન. જેને આવી રીતે જગતના સુખને જાણી લીધું કે આ જગતનું સુખ છે, એની અંદર બિલકુલ સુખ નથી, આવું પોતાના મનથી માની લીધું છે, જેને સ્ત્રી અને ધન બેના સુખને તજી દીધું છે ભગવાનને રાજી કરવા માટે, કહેતા એમાંથી આસક્તિ છોડી દીધી છે ભગવાનને રાજી કરવા માટે, એની માટે આ ધીરજ આખ્યાન છે. મોટા દુઃખને મટાડવા કસી કમર કરડાઈ કરી, જીતીએ કે જાય જીવથી, પણ એ દુઃખમાં નાવીએ ફરી. મોટા દુઃખને મટાડવું છે. મોટા મોટું દુઃખ કયું છે? તો કે જન્મ અને મૃત્યુ. જન્મ મરણનું દુઃખ છે એ જ સૌથી મોટું દુઃખ છે. ભગવાનનો જે ભક્ત છે એને જન્મને મૃત્યુના મહા દુઃખને મટાડવા માટે કમર કસી છે. ભગવાનના ભક્તે કમર કસી છે. જગતનો જીવ જેમ જગતના સુખને મેળવવા કમર કસી છે ને, મેં કીધું ને અમેરિકા મેળવવા છાબડાની અંદર મૃત્યુ હારે પણ કમર કસીને આવે છે ને, મોત હારે બાદ ભીડીને આવે છે ને, એવી જ રીતે ભગવાનના ભક્તે ભગવાનના સુખને મેળવવા કમર કસી છે કે ચાહે આ લોકનું ગમે એટલું દુઃખ આવે. પણ મહારાજે વચનામૃતની અંદર એમ કીધું કે એની નજર ક્યાં હોય તો અક્ષરધામ એનું નિશાન છે. મધ્યના 22માં કીધું, બે સેમા સેના સામસામે ઊભી છે, બંનેને એમ છે કે સામેવાળાનું નિશાન લઈ લેવું છે, એમ ભગવાનનો ભક્ત છે એનું નિશાન અક્ષરધામ છે. અક્ષરધામના મુક્તોની પંક્તિ છે. મહારાજ કે આ દેહે કરીને, આ દેહ મૂકીને એ ભગવાનના ધામની એ મુક્તની પંક્તિમાં ભળવું છે, કોઈ ઓરા ધામમાં રહેવું નથી, આવો પાક્કો નિર્ધાર કરીને પછી એ ઉતરે છે જંગની અંદર. અને એ જંગની અંદર ગમે એટલું દુઃખ આવે, ગમે એટલું દુઃખ આવે, પણ લક્ષ્ય એક જ છે, મહારાજને પામવું છે, મહારાજને પામવું છે. આ દુઃખ આવે છે ભલે આવતું, અહીં કષ્ટ સહન કરી લેવું છે, પણ મહારાજને પામવું છે. ભગવાનના ભક્તોને શરીરમાં આજે ઘણા ભક્તો છે કે જેને કેટલી પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિઓ હોય છે, જીવનમાં પણ કેટલી આધિ વ્યાધિની ઉપાધિઓ હોય છે, પણ એક જ તાન રાખે છે કે આ ગમે એટલું દુઃખ મહારાજને દેવું હોય ને તો દઈ દે, પણ ચોખ્ખા કરીને મહારાજ પોતાના ધામમાં લઈ જાય. આજે એવા ભગવાનના ભક્તો છે જેને હાર્ટ એટેક, કેન્સર, કેટલી બધી બીમારીઓ શરીરની અંદર હોય છે, કેટલી બધી બીમારીઓ, પણ એની જે હિંમત, એની જે ધીરજ, આપણું મસ્તક નમી જાય, કારણ કે એ વાસ્તવિક પેપરમાંથી પસાર થઈ રહ્યા છે. એવા ભગવાનના સંતો ભક્તો વાસ્તવિક એ પેપરમાંથી પસાર થઈ રહ્યા છે. આપણા માથે એવો પ્રશ્ન નથી આવ્યો, આપણે તો એવાના દર્શન કરીએ છીએ, એની વાતને સાંભળીએ છીએ, એના જીવનને જોઈએ છીએ, એના ઉપરથી આપણને એમ થાય કે કરોડો વંદન છે ધીરજ આખ્યાન. જેમ અહીંયા આગળ ગ્રંથમાં લખાયેલા છે એમ આજે આવા જીવતા જાગતા ચાલતા ગ્રંથો આ સત્સંગની અંદર છે. આપણા લોયાધામ પરિવારની અંદર પણ મહારાજને ગુરુજીની કૃપાથી છે, જીવતા જાગતા છે, જીવતા જાગતા છે. તો એવા ભગવાનના ભક્તો કે જેને એવી ધીરજ રાખી છે, આજે પણ રાખે છે, એવા ભક્તો એના જીવનમાંથી પણ આપણે શીખીએ, એવા સંતો એના જીવનમાંથી પણ આપણે શીખીએ કે શાશ્વત સુખને મેળવવા માટે એમને આ લોકનું કોઈ દુઃખ ગણકાર્યું જ નહીં, કેટલી બધી શરીરમાં ઉપાધિ હોય. સંતો એમ કે ભગત ભગવાનને પ્રાર્થના, એક જ પ્રાર્થના કરજો, હજુ જેટલું દુઃખ દેવું એટલું દે, પણ મને ચોખ્ખો કરે, મને પોતાની પાસે રાખે. હવે કોઈ જન્મ ધરવો નથી, હવે કોઈ વખત ફરી આ માની કોઠીમાં આવવું નથી. આ એક જ નિર્ધાર, આ એક જ તાન રાખીને ભગવાન ભજવાવાળા આજે હજારો ભગવાનના ભક્તો પૃથ્વી પર છે છે. એના જેવા આપણી અંદર પણ ગુણ આવે, એના દર્શન કરીને એનો ગુણ લઈએ, એના ચરણોમાં વંદન કરીએ, તો એ ગુણ આપણી અંદર પણ આવે, એની કૃપા થકી આવે. જીતીએ કે જાય જીવથી, પણ એ દુઃખમાં નાવીએ ફરી. જીતીએ કા મરી જઈએ, અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, પણ ફરી આ દુઃખમાં આવવું નથી, આવો નિર્ધાર કરી
સ્વામી કે મંડી પડવું, એવો આગ્રહ જેને આદર્યો, કરી અંતરે ઊંડો વિચાર, એવો આગ્રહ જેને આદર્યો, કરી અંતરે ઊંડો વિચાર, નિષ્કુળાનંદ એવા જનની શ્રી હરિ કરે છે સાર. આવો આગ્રહ કરીને જે મંડી પડે, વિચાર કરીને જે મંડી પડે, આ લોકના તમામ દુઃખોને ભોગવીને પણ જેને મહારાજને રાજી કરીને મહારાજને પામવું જ છે, આવો જે પાક્કો થઈને મંડે છે સ્વામી કે એવો જે ભગવાનનો ભક્ત છે ને, એની સહાય ભગવાન અવશ્ય મેવ કરે છે. પણ આની માટે વિચાર બહુ ઊંડો જોઈએ, છીછરા વિચારવાળો આમાં ન ચાલી શકે, ઊંડો વિચાર જોઈએ. આ ધીરજ રાખવી આવા દુઃખની અંદર, એની માટેના વિચાર બહુ ઊંડા જોઈએ. એ આગળ આગળ જેમ જેમ ભક્તોના આખ્યાન આપણે સાંભળશું, એમાં એ લોકોએ કેટલી ઊંડી સમજણ રાખી છે એ આપણને દેખાશે. આપણને આપણી નજરની સામે એ ભક્તો, એને જે ચરિત્રો કર્યા છે એના દર્શન થશે. સ્વામીએ એવી શૈલીની અંદર આ ગ્રંથને લખ્યો છે. તો અહીં કહે છે, એવો આગ્રહ રાખી ઊંડો વિચાર કરીને ભગવાનના ભક્તે મંડવું જોઈએ, તો ભગવાન એની સહાય કરે છે, એવી સ્વામી આ કડવા બેની અંદર વાત કરે છે. ગણેશ્યામ મહારાજની જે વાલા ભક્તો,